જોઈ શકો છો એક પહાડ ઉપર માતાજી બિરાજમાન છે, એક ગુફાની અંદર માતાજી બિરાજમાન છે. ભાવનગરથી 25 કિલોમીટર દૂર અને સિહોર ગામથી 3 કિલોમીટર દૂર આ માતાજીનું સ્થાનક આવેલું છે. ડુંગરા વિસ્તાર તમે અહીંથી કુદરતનો જે નજારો છે તે તમે જોઈ શકો છો. આ ગોતની પહેલી વાર મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને ભાવનગર શહેરની અંદર નજીક ખોડેરમાના ગુફાની અંદર જે બિરાજમાન છે એમના હું દર્શન કરાવી રહ્યો. મારા વિડીયોના માધ્યમ દ્વારા પહેલી જ વાર યુટ્યુબમાં આ તમને ગુફા આ માતાજીના દર્શન કરાવું છું. તો તે જુઓ આ ગુફા. તો દર્શક મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તરસિંગડાવાળા ખોડેર માતાજીના દર્શન કરવા. તમે જોઈ શકો છો એક પહાડ ઉપર માતાજી બિરાજમાન છે, એક ગુફાની અંદર માતાજી બિરાજમાન છે. ભાવનગરથી 25 કિલોમીટર દૂર અને સિહોર ગામથી 3 કિલોમીટર દૂર આ માતાજીનું સ્થાનક આવેલું છે ડુંગરા વિસ્તારમાં. તમે જોઈ શકો છો એક ડુંગરાની અંદર માતાજી બિરાજમાન છે. માતાજીનો ઇતિહાસ બહુ જબરદસ્ત અને રસપ્રદ છે, તો આગળ હું તમને બતાવીશ. તો આ વિડીયોમાં છેલ્લે સુધી જોજો. તો જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો એટલા શેર કરજો કે લોકો આ જગ્યા પર આવી શકે, માતાજીના દર્શન કરી શકે. માતાજીના દર્શન કરીશું અને તમને પણ મારા વિડીયોના માધ્યમ દ્વારા દર્શન કરાવીશ અને ધન્યતા અનુભવું છું. તો ચાલો શરૂ કરીએ. મિત્રો આપણે ધીમે ધીમે સીડી ચડી રહ્યા છીએ. ત્યાં સ્વયં ડુંગરા બિરાજમાન છે. લગભગ 250 થી 300 પગથિયા ચડીને આપણે દર્શને જવાનું હોય છે. ને તમે જોઈ શકો છો સરસ મજાની સીડી ને માતાજીનો ઇતિહાસ શું છે, પણ અદ્ભુત ચમત્કારી માતાજી છે ખોડિયાર માતાજી. દરેક વસ્તુ આપણે વિડીયોમાં જોઈશું. તો ચાલો આપણે વિડીયો પૂરો જોજો, સ્કીપ ન કરતા. મિત્ર ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તરસિંગડાવાળા ખોડિયારમાના મંદિરે. તમે અહીંથી કુદરતનો જે નજારો છે તે તમે જોઈ શકો છો. આ ગોતમેશ્વર મહાદેવ જે છે એમનું તળાવ છે ને જમણી સાઈડ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો સિહોર ગામ. ને કુદરતના ખોળે સરસ મજાનું આ જગ્યા આવેલી છે. માતાજીનો ઇતિહાસ આગળ હું તમને કહીશ. માતાજી સ્વયં અહીં બિરાજમાન છે. પહેલી વાર મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને ભાવનગર શહેરની અંદર નજીક ખોડેરમાના ગુફાની અંદર જે બિરાજમાન છે એમના હું દર્શન કરાવી રહ્યો છું. તો ચાલો દર્શન કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ એક્ઝેક્ટ એક પહાડની વચ્ચે એક ગુફા છે. લોકવાયકા પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે આ પથ્થર ફાટી ગયો હતો અને માતાજી અંદર બિરાજમાન હતા. પણ આગળ હું તમને ઇતિહાસ બતાવતો રહીશ. તમે જોઈ શકો એવું ગુફાની અંદર આપણે જઈશું અને માતાજીના દર્શન કરાવશું. તો દર્શક મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માનના સાનિધ્યમાં.
તમે જોઈ શકો છો માં ખોડિયાર અહીં બેસણા છે, ગુફાની વચ્ચે ફાડીને માં અહીં વિરાજમાન છે. ગુફાની અંદર માનું આ સ્થાનક આવેલું છે. ભાવનગરથી 25 કિલોમીટર દૂર અને શિહોર ગામથી 3 કિલોમીટર દૂર પહાડી વિસ્તારમાં માતાજી વિરાજમાન છે. લોકવાયકા પ્રમાણે માતાજીનો ઇતિહાસ હું કહેવાનો પ્રયત્ન કરું છું, એમાં કંઈ પણ ભૂલચૂક હોય તો ક્ષમા માગું છું. આ જગ્યામાં જે નીચે તમે જોશો તો માલધારી સમાજ રહે છે, એના નેસ આવેલા છે. માલધારી સમાજને જ્યારે અહીં જંગલ વિસ્તારમાં ગાયું ચરાવતા ત્યારે એક ગાય અલગ પ્રકારથી પહાડ ઉપરથી ઉતરીને એમના ધણ સાથે ચરવા લાગતી. સમય જતાં લોકો વિચારે છે કે આ ગાય વારંવાર આપણા ધણ સાથે ચરે છે, આ કોની ગાય છે? તો સમય જતાં લોકો એમ કહે છે કે આ સાંજે આ ગાય પાછી ડુંગરા પર વહી જાય છે. તો એકવાર લોકો વિચાર કર્યો કે આજે આપણે એવું જોશું કે આ એની પાછળ પાછળ જઈને જોશું કે આ ગાય જાય છે ક્યાં ને છે કોની. તો એક સમયે તે લોકો જ્યારે ગાય ડુંગરા પર જવાની તૈયારી કરે છે ત્યાં લોકો પાછળ પાછળ જાય છે ને તે ગાય એ ગુફાની અંદર પ્રવેશ કરે છે. એટલે તે લોકો પણ ગુફાની અંદર પ્રવેશ કરે છે. ત્યાં અંદર જોતા એક હિંડોળા પર સરસ મજાના એક વૃદ્ધ સ્ત્રી હિંડોળા હિંચકે છે અને તે જોઈને લોકો કહે છે કે આ ગાય તમારી છે? ત્યારે તે વૃદ્ધ એમ કહે છે હા મારી ગાય છે. તો આ ગાય કેટલા સમયથી અમારા ધણ સાથે ચરે છે, તો તમારે એને મેંતણ આપવું, અમને મેંતણ આપવું જોઈએ. તો માતાજી એમને જે વૃદ્ધા હોય છે તો એમને એક મુઠ્ઠી જવું આપે છે. એમ કહે છે કે આ લે આ મેંતાણું. ત્યારે એમ કહે છે કે આ થોડું મેંતાણું હોય છે કે એક મુઠ્ઠી જવું. તો છતાં તે લોકો એક પન્યાના છેડે જવું બાંધી નીકળી જાય છે. શિહોર ગામમાં જઈ તે ન ગૌતમ નદી ગૌતમેશ્વર નદી છે એમાં એને પધરાવી દે છે, એ જવું નાખી દે છે. પણ પન્યાના છેડામાં 2-3 જે જવ હતા તે ચોંટ્યા રહે છે. ઘરે જઈને જોવા જાવ તો તે સોનાના થઈ ગયા હતા. તે ચમત્કાર જોઈ પછી લોકોને થઈ ગયું ખરેખર આ કોઈ દેવી સ્વરૂપ જ છે. પાછા આવે છે, માં એમને દર્શન દે છે અને અહીંયા લોકો નિવેદ કરે છે. અને આ જગ્યા પર માતાજીના ઘણા ચમત્કાર છે, પરચાઓ છે. તો આ વિડીયોનું માધ્યમ એટલું જ હતું કે તમે ભાવનગરની નજીક છો, શિહોરની નજીક છો, તો આ જગ્યામાં દર્શન કરવા આવો ને માતાજીના ગુણગણ ગાઓ ને માતાજીને ચમત્કાર અપરંપાર છે. તો મિત્રો, મેં તમે વાત કરી કે એ ગાય ગુફાની અંદર પ્રવેશ કરે છે ને તે જ ગુફા હું તમને મારા વિડીયોના માધ્યમ દ્વારા પહેલી જ વાર યુટ્યુબમાં આ તમને ગુફા આ માતાજીના દર્શન કરાવું છું. તો તે જુઓ ગુફા, કોઈ અંદર પડી ન જાય એટલે એને કવર કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો એકદમ અહીંયા માતાજી હિંડોળા ઝૂલતા હતા તે જગ્યા આ ગુફા જોઈ રહ્યા છો તમે. ને સામે તમે જોવો છો ગૌમુખ, ત્યાંથી તે ગૌ પસાર થઈ અહીંયા આવતી. એના માટે જો તો ફરી મળશું એક આવાના વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય જય કરી ગુજરાત, જય જય કરી ગુજરાત.